આવો મહાપુરુષ ચરણના ચોથા દિવસે પરમ પૂજ્ય ગુરુદેવના પ્રવચનનું ચિંતન કરીએ તે ઉપર મનન કરીએ અને આપણા મહાપુરુષ ચરણને સાર્થક બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર भुवा श्वाह स्वाह भर्गो देवस्य धीमाहि नः प्रचोदयात् ॐमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः मातृवत्लालयित्री च पितृवत् मार्गदर्शिका नमोऽस्तु गुरुशत्तायै श्रद्धाप्रज्ञायुता चया श्रद्धाप्रज्ञायुता चया ॐ श्रीगुरुशत्तायै नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि ॐ आयातु वरदे देवि त्र्यक्षरे ब्रह्मवादिनि गायत्र्यै छन्दस्यामातः

દેવસ્ય ધીમહી દેયો ન પ્રચોદયા મિત્રો કલ્પ એટલે પરિવર્તન પરિવર્તન ક્યાં કરવાનું પરિવર્તન કોણ કરશે પરિવર્તન કેવી રીતે શક્ય છે તમે જો થોડો સહકાર આપજો અમે અને તમે અને તમે થોડો સહકાર આપજો અને અમે તમને મદદ કરીશું કાલે મેં તમને કહ્યું હતું કે તમારે તમારી અંદરના દ્રષ્ટિકોણને બદલવો પડશે નિત્યક્રમમાં ફેરફાર કરવો પડશે અને આ નિત્યક્રમ એમાં મદદરૂપ થાય છે એટલે જ તમારી પાસે જપ કરાવીએ છીએ ધ્યાન કરાવીએ છીએ ભોજનમાં પણ આહારની સાધના કરાવીએ છીએ આ ક્રિયાનો અર્થ થાય છે કે તમારા આંતરિક દ્રષ્ટિકોણ ચિંતન ચરિત્ર સ્વભાવ રુચિ અને આકાંક્ષાઓને બદલો તમે જો એવું માનતા હો કે ફક્ત અનુષ્ઠાન અને નિત્યક્રમ પ્રમાણે કાર્ય કરવાથી જાદુ થઈ જશે અને બધી જ સિદ્ધિઓ મળી જશે તો એ ભ્રમ દૂર કરી દેજો પ્રયત્ન તમારે જ કરવો પડશે તમે જો ગુરુદેવ અને માતાજીના આશીર્વાદથી બદલાવા ઈચ્છતા હો અને તમારી પરિસ્થિતિઓને સુધારવા ઈચ્છતા હો પરંતુ તમે જો જાતે પ્રયત્ન કરવા તૈયાર ન હો તો કોઈ કાળે સફળતા મળશે નહીં તમારો સમય બેકાર જતો રહેશે સારું તો એ છે કે તમે વાસ્તવિકતાને પહેલા સમજી લો ત્યાર પછી જ કલ્પ સાધનાની શરૂઆત કરો મહામના માલવિયાજીએ કાયા કલ્પ સાધના કરી હતી તેઓ પણ એવું વિચારતા હતા કે કાયા કલ્પ થઈ જશે મેં તેમને જણાવી દીધું છે કે શરીરનો કાયા કલ્પ થતો નથી પરંતુ મનનો કાયા કલ્પ કરવા માટે જ એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે છે કે જે શરીરના કાયાકલ્પ માટે પહેલા ઉપયોગમાં લેવાતી હશે મહામના માલવ્યજીનો કાયાકલ્પ કેવી રીતે થયો મથુરા જિલ્લામાં કોશી નામની એક જગ્યા હતી ત્યાં નજીકના જંગલમાં એક મહાત્મા રહેતા હતા તપસી બાબા એમનું નામ હતું તેમણે માલવ્યજીનો સંપર્ક કર્યો અને કહ્યું હું તમારો કાયાકલ્પ કરાવી દઈશ એમણે માલવ્યજીને પંચકર્મ કરાવ્યું શરીરના શુદ્ધિકરણને પંચકર્મ કહે છે એમાં સ્નેહન સ્વેદન વમન વિરેચન અને બસ્તી વગેરે દ્વારા એનું શુદ્ધિકરણ થાય છે પંચકર્મમાં વમન અને વિરેચન દ્વારા આમાશયમાં જે મળ અને ઝેર હોય છે તે દૂર થાય છે આંતરડામાં પણ જેટલું ઝેર હોય તે ઉલટી અને જુલાબ દ્વારા કાઢી નાખવામાં આવે છે સ્વેદનમાં પરસેવા દ્વારા એટલે કે વરાળ આપી પરસેવા દ્વારા શરીરમાં જ્યાં જ્યાં વિષાણુ હોય છે કચરો હોય છે એને કાઢવામાં આવે છે કલ્પનું પહેલું કાર્ય શુદ્ધિકરણનું છે પછી બીજું કાર્ય ચાલીસ દિવસનું અનુષ્ઠાન એક જ ઝૂંપડીમાં બેસીને કરવાનું જે બધી બાજુથી બંધ હતી આ ક્રિયા મનક્ષેત્રના કાયાકલ્પ માટેની હતી એનાથી પોતાની અંદર રહેલા દોષ દુર્ગુણને શોધવાનો અવસર મળે અને બીજું એકાંત સેવનનો મહાવરો પણ થાય એમને દરમિયાનમાં એવો આહાર આપવામાં આવતો હતો કે જેનાથી એમના શરીરમાં નવા કોષો બને અને નવજીવન જીવન પ્રાપ્ત થાય એમાં ગળો જેવી ઔષધિઓ પણ હતી જેને સાત થર્મોસમાં બંધ રાખવામાં આવતી અને પછી લસોટીને પીવડાવવામાં આવતી જેનાથી શરીરમાં જૂની ખરાબીઓ નીકળી જતી અને નવી શક્તિ એટલે કે સદગુણોની શરૂઆત થતી આ કાર્યક્રમ ચાલીસ દિવસ સુધી ચાલ્યો ચાલીસ દિવસમાં શું લાભ થયો એ તો મને ખબર નથી પણ એનો લાભ એ એ છે કે મારી વધી ગઈ મારા વાળ કાળા થઈ ગયા આવા તો ઘણા લાભ એમને થયા હતા પરંતુ આપણે તો માનસિક કાયાકલ્પ કરવાનો છે એના માટે આ સિદ્ધાંત તો બરાબર પાડવાના છે પહેલા તમારે તમારી અંદર રહેલા દોષ દુર્ગુણ મનોવિકારો તથા પાપના આવરણોને દૂર કરવા માટે તન તોડ મહેનત કરવી પડશે તમારું જીવન કેવા કુસંસ્કારોથી ભરેલું છે અને એ કુસંસ્કારોને દૂર કરવા માટે તમારે શું કરવું પડે મારી પ્રાયશ્ચિત પદ્ધતિમાં બતાવ્યું છે કે માણસની આધ્યાત્મિક ઉન્નતિમાં તેણે કરેલા પાપો અને કુકર્મો બાધારૂપ બને છે કરેલા દુષ્કર્મો પથ્થરની જેમ નડે છે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દેતા નથી વારંવાર એ ખરાબ મન રોકે છે કારણ કે એને દંડ ભોગવવાનો છે એટલે સારા કામમાંથી મન હટી જાય છે આથી દરેક સાધકે પહેલા પોતાને શુદ્ધ અને પવિત્ર બનાવવાનું છે રંગવાનું કામ કરતા પહેલા કપડાને ધોવાનું કામ કરવું પડે છે મેલા કપડાને રંગી શકાતું નથી એટલે એને પહેલા ધોવું જ પડે છે કલ્પ સાધના સત્રમાં પણ તમારે તમારા મનને પવિત્ર બનાવવું જ પડે છે કુકર્મ છોડવા તમારા પર દબાણ કરવામાં આવશે ઉત્સાહ પેદા કરવામાં આવશે તમારા ખરાબ સ્વભાવ પાપ કુકર્મો ખરાબ આદતોને તમે દૂર કરો છોડી દો મન મક્કમ કરીને દોષ દુષ્કર્મો સાથે સંઘર્ષ કરો જો આ કાર્ય તમે નહીં કરી શકો તો અમે તમને કાયાકલ્પનું જે રંગીન સ્વપ્ન બતાવ્યું છે કે તમે દેવ જેવું જીવન જીવી જશો સારા શાનદાર માણસ બનશો એ શક્ય નહીં તો પછી હું શું કહી શકું તમારી પૂજા ઉપાસના પણ શું કરી શકે તમને જપ અને અનુષ્ઠાનનો ચમત્કાર કેવી રીતે બતાવી શકીએ અધ્યાત્મ કોઈ જાદુ કે ચમત્કાર નથી માનસિક પુરુષાર્થને જ અધ્યાત્મ કહે છે માનસિક પુરુષાર્થનું જ આ એક કાર્ય કરવાનું છે બીજું કામ તો મારે એક મહિના સુધી શાંતિકુંજમાં એકાંત સેવન કરવાનું છે એટલે અમે તમને એક રૂમ આપવામાં આવી છે કે જેથી તમે એમ અનુભવો કે તમે એકલા જ અને એકલા જ છો તમારે એકલા જ રહેવાનું છે એને એકાંત સેવન કહે છે એને કુટી પ્રવેશ કહે છે એને જ ગુફા પ્રવેશ કહે છે પ્રાચીન કાળમાં સંત મહાત્મા આવી ગુફાઓમાં રહેતા હતા અને આ સંસારના પોતાની જાતને મુક્ત કરતા હતા સમસ્યાઓના સમાધાન માટે એકાંત બહુ જરૂરી છે એકાંત વગર તમે શાંતિથી વિચાર નહીં કરી શકો મારે શું કરવું જોઈએ દુષ્કર્મો અને દોષ દુર્ગુણોમાંથી કેવી રીતે છુટકારો મેળવો સદગુણ અને પવિત્રતા કેવી રીતે વધારવા આ માટે એકાંત સેવન બહુ મહત્વનું છે માતાના ગર્ભમાં બાળક રહે છે તેમ તમારે શાંતિ કુંજમાં જ રહેવાનું છે જેમ માતાના ગર્ભમાં બાળક રહે છે તેમ તમારે શાંતિ કુંજમાં જ રહેવાનું છે તમારે ભાવના કરવાની છે કે અમે માતાજીના ગર્ભમાં છીએ અમારો નવો જન્મ થઈ રહ્યો છે તમે તમારો કાયાકલ્પ કરાવી રહ્યા છો માતાના પેટમાં જે ગર્ભ હોય છે તે ચાપ બેસી રહે છે કઈ પણ ગરબડ કરતો નથી જે માં આપે છે તેનાથી થાય છે માતા જેવી રીતે રાખે છે તેવી જ રીતે તમારે પણ અહીંયા રહેવાનું છે શાંતિકુંજ ગુરુજીનો વાસણ પકવવાનો ભઠ્ઠો છે આ ભઠ્ઠામાં તમને પકવવામાં આવે છે જો તમે એક મહિના સુધી આ ભઠ્ઠામાં બરાબર પાકતા રહેશો અરે કોઈ ગરબડ નહીં કરો તો મજા આવી જશે તમે તમારા મનને અહીં ભટકવા દેશો નહીં ઘરવાળાને યાદ ન કરશો દુનિયાની સમસ્યાઓ ઉપર ધ્યાન ના આપશો વાસણ કહે કે અમે દિવસે બજારમાં ફરી આવી રાત્રે ભઠ્ઠામાં આવી જઈશું તો વાસણ પાકી શકે ખરું ક્યારેય ન પાકી શકે એટલે જ તમે બહારની ચિંતાને છોડી દો અને મનને બીજે ભટવા કા ભટકવા બિલકુલ ના દેશો તો શું કરીએ જો ત્રીજું કામ પૂરું કરો તો સમજી લેજો કે તમારી કાયાકલ્પ સેવન નો અર્થ છે તમારામાં જે સુવિચારોનો અભાવ છે એ વિચારોનું ફરીથી સેવન કરવાનું ચાલુ કરી દો આ ટોનિક તમને મળ્યું નથી એટલે તમે કુપોષણના શિકાર બન્યા છો એટલે જ તમારું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે તો એના માટે તમારે શું કરવાનું તો તમારે હંમેશા વિચારધારાની સાથે મહાન સત્તાની સાથે તમારે સંપર્ક સાધવો પડશે સંપર્ક રાખવો પડશે કે જે તમને મહાન બનાવી શકે તેવી સમર્થ હોય જે તમને સહારો આપી શકે જે તમને ઊંચા ઉઠાવી શકે એવી મહાન સત્તાના સંપર્કમાં આવો સાથે સાથે ભગવાન સાથે પણ સંપર્ક રાખો નકામી દુનિયાથી તમારું મન વાળી લો થોડા સમય સુધી એમ માનો કે હું અને મારો ભગવાન બે જ છીએ તો જ લક્ષ્ય પ્રાપ્તિ જલ્દી થઈ જશે ભગવાન કોને કહેવામાં આવે છે બેટા ભગવાન એટલે સદગુણો સતપ્રયાસો સત આદર્શો એનું નામ ભગવાન છે એક ભગવાન એ છે જે પૂરા વિશ્વને સંભાળે છે એક ભગવાન એ છે જે વિશ્વવ્યાપી છે તમે તેના કાયદાનું પાલન કરો અને એનો ફાયદો મેળવો કાયદો તોડ્યો તો માર ખાવો પડશે એ ભગવાન માણસ માટે ન્યાય અને નિયમનનું કામ કરે છે પરંતુ જે વ્યક્તિગત રીતે આપણી મદદ કરી શકે છે તે આપણો અંતરાત્મા છે અંતરાત્માને જ પરમાત્મા કહે છે ગુણ કર્મ સ્વભાવની વિશેષતાનું નામ જ પરમાત્મા છે તમે એની સાથે તમારી જાતને જોડી દો અત્યાર સુધી તમારો સંબંધ કુસંસ્કારો સાથે નિમ્ન સ્તરના વિચારો સાથે હતો ખરાબ અને નીચલી કક્ષાના લોકો સાથે હતો ચારે બાજુ જે ખરાબ વાતાવરણ છે તે તમને પતન સિવાય બીજું શું આપે માટે થોડા સમય માટે એ બધાથી તમે બહાર આવો અને એવા માણસો સાથે સંબંધ રાખો કે જેમની સાથે રહેવાથી તમારો સ્વભાવ સંસ્કાર અને વિચારો ઊંચા બની જાય ઊંચા બની શકે ઋષિઓ સાથે સંબંધ બાંધો સંતો સાથે દેવતાઓ સાથે સંબંધ બાંધો યુગ સાહિત્ય સાથે સંબંધ બાંધો ભગવાન સાથે સંબંધ જોડો શાંતિ કુંજમાં તમારી ચારે બાજુ સંતો ઋષિઓ અને તેમની સાથેના આદર્શો છવાયેલા છે સારો દ્રષ્ટિકોણ અને દિવ્ય પ્રેરણાઓ છવાયેલી છે તમે ઊંચે ઉઠી શકો એવી વિચારધારા વિચારધારાઓ મોજૂદ છે તમે એમની સાથે તમારો સીધો સંબંધ રાખો પાછલી જિંદગી ના જુઓ આગલા જીવન મહાનતા સાથે જોડાઈ જાઓ આદર્શો સાથે જોડાઈ જાઓ એક મહિના સુધી ખૂબ જાગૃત રહીને આ કાર્ય તમે કરો તમારી જાતને સાધનામાં કરવાની છે શ્રેષ્ઠ ચિંતન અને મનન કરવાનું છે સાથે સાથે જપ અને અનુષ્ઠાન પણ કરવાનું છે યોગાભ્યાસ પણ કરવાનો છે દોષ દુર્ગુણોમાંથી છુટકારો મેળવી અને મનને પવિત્ર પણ બનાવવાનું છે ોથી મુક્તિ મેળવી અને સુવિચારોના ઢાંચામાં ઢાળવાનું છે શું આ બધું તમારા એકલાથી થશે ના અમે એકલા નથી અમે તમારી પાછળ છીએ અમે તમને મદદ કરીશું પરીક્ષામાં બાળકો જ પાસ થાય છે અભ્યાસ તો એમણે જ કરવો પડે છે સ્કૂલે પણ એમણે જ જવું પડે છે શું બાળકો નિશાળે જાય છે અને પોતાના બળે જ પાસ થઈ જાય છે ના ક્યારેય નહીં માતા એના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરે છે ફીની વ્યવસ્થા એના પિતાજી કરે છે શિક્ષક એમને ભણાવે છે ત્યારે જે ભણી શકે છે હું પણ તમારા માટે આ ત્રણેય જરૂરિયાતની વ્યવસ્થા કરવા તૈયાર છું માતાજી તમારા ભોજનની વ્યવસ્થા કરશે તમને ઊંચા ઉઠાવવા માટે પિતાનું કર્તવ્ય બજાવવા માટે હું તૈયાર છું ગુરુની ફરજ માટે મારી અને મારા ગુરુની શક્તિ તમને મદદ કરવા માટે શાંતિકુંજમાં હાજર છે ગુરુ સત્તાની મદદથી જ અમે આ શાંતિ કુંજ બનાવ્યું છે એમની જ આજ્ઞાથી કલ્પ સાધનાની શિબિરો ભરવામાં આવી છે એવી પરમ ગુરુ સત્તા તમને ગુરુના રૂપમાં માર્ગદર્શન આપવા તૈયાર છે અને સહર્ષ અહીંયા હાજર પણ છે તમે એમની શક્તિનો લાભ ઉઠાવો તમે જો ઈચ્છો તો મને વડીલ તરીકે માની શકો છો મારી પાસે જે તપ છે પુણ્ય છે જ્ઞાન છે ચરિત્ર છે એનો એક ભાગ અમે તમને આપીશું બાપા પોતાના બધા બાળકોને શિક્ષણ આપે છે અને સાથે સાથે મદદ પણ કરે છે મારું શિક્ષણ પણ તમને મળશે માતાજીનો સ્નેહ અને કૃપા પણ મળશે ત્રણ બાજુથી તમારી ઉપર સૌભાગ્યની વર્ષા થશે તમે કેટલા સૌભાગ્યશાળી છો તમે માતાજીનો સ્નેહ મેળવી રહ્યા છો પિતાનું અનુશાસન અને સહયોગ પ્રાપ્ત કરી રહ્યા છો અને એક એવી ગુરુ સત્તા સાથે જોડાઈ ગયા છો કે જે આખા વિશ્વને સદ પ્રવૃત્તિનું માર્ગદર્શન આપી શકે એવી સમર્થ છે આખા જમાનાને બદલવા જે શક્તિ ધરાવે છે તમને માતા પિતા અને ગુરુનો સહયોગ મળતો રહેશે તમારા માટે કલ્પ સાધનાનો લાભ સુનિશ્ચિત છે તમારું પાછલું જીવન ભલે ગમે તેવું હોય એ અહીં જ રહી જશે તમે નવી વિચારધારા નવો ઉત્સાહ અને નવું શાનદાર જીવન લઈને અહીંથી જશો જીવન જીવવાની ખૂબ મજા આવી જશે અત્યાર સુધી તમે જે પિંજરામાં કેદ હતા એ બંધનો તોડવાનું મારું મન છે તમે પણ પ્રયત્ન કરો અમે પણ પ્રયત્ન કરીશું તમે તમારી પાંખો મજબૂત કરો ઉડવાનું તમારે જ અમારી મદદનો લાભ તમે ઉઠાવો અહીંના વાતાવરણનો લાભ ઉઠાવો અમારા માર્ગદર્શનને તમે જીવનમાં ઉતારો અને તમારા ભાગ્યને અને ભવિષ્યને શાનદાર બનાવવા માટે કમર કસીન તૈયાર થઈ જાઓ તમે ગુફામાં રહો એકાંત સેવન કરો હૃદયની ગુફામાં રહો અંતર્મુખી બનો બહારની વાતોમાં ધ્યાન ના આપો ફક્ત તમારી વિચારધારાને બદલો તમારી સમસ્યાઓ દૂર થઈ જશે ભવિષ્યનો વિચાર કરો તમારા પાછલા જીવનનો વિચાર કરી તમે ભવિષ્ય સુખી અને શ્રેષ્ઠ થવા માટે સુવિચારોનું આયોજન કરો તમારા સહયોગનો ઉપયોગ તમારી જરૂરિયાત પ્રમાણે કરો અમારા સહયોગનો ઉપયોગ તમે તમારી જરૂરિયાત પ્રમાણે કરો અમે તમને થાળીમાં ભોજન પહેરશું છે ભોજન ખાવાની અને પચાવવાની જવાબદારી તમારી છે આપણા બંનેના સહયોગથી ભગવાનની કૃપા તમારું ભવિષ્ય ઉજ્જવળ બને તો તમારું આ શિબિરમાં આવું સફળ થશે આ કલ્પ સાધનાની સાધના સફળ થશે તમે તમારા તરફથી ઉત્સાહ બતાવો મનોબળ વધારો પછી જુઓ આ કલ્પ સાધના સત્ર તમારા માટે કેટલું શાનદાર અને સહાયક બને છે તમારું ભવિષ્ય અવશ્ય સુધરી જશે આજની વાત સમાપ્ત ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ મિત્રો પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિ યુગ પંડિત યુગદેવતાનું આ અદભુત પ્રવચન આપણી આ કલ્પ સાધનાની મહાપુરુષ ચરણના દિવ્ય દિવસોમાં ખૂબ આપણી સાધનાને સફળ બનાવે એવું પ્રવચન છે ઋષિચિંતન ચેનલ યુટ્યુબના માધ્યમથી તેમજ ગુરુદેવની મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચી શક્યું છે ત્યારે આ સંદેશને આપણે સાંભળી હૃદયંગમ કરી અન્ય પોતાના ગ્રુપમાં મિત્ર સર્કલમાં પરિવારજનોમાં સેન્ડ કરી અને બધાનું જીવન પવિત્ર બનાવીએ બધાની કલ્પ સાધના સફળ